રખડતા ઢોર મુદ્દે સરકારના કાયદાનો સુરત માલધારીઓએ વિરોધ નોંધાવ્યો. કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું. શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યાને લઈને રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવતા બિલની જોગવાઈ મુજબ કાયદો અમલમાં આવ્યા બાદ જાહેરનામાથી શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પર પ્રતિબંધ જાહેર કરાશે. આ કાયદાના વિરોધમાં આજે સુરત કલેક્ટર ઓફિસ ખાતે ગુજરાત માલધારી સેલના પ્રમુખ અમિતભાઈ લવતુક્કા તેમજ સુરત શહેર કોંગ્રેસ માલધારી સેલ પ્રમુખ રઘુભાઈ રબારી, કોંગ્રેસના પૂર્વ નગરસેવક ભવેશભાઈ રબારી, પૂર્વ નગરસેવક શૈલેષ રાયકા, કોંગ્રેસ નેતા કિરણભાઈ રાયકાની આગેવાનીમાં 200 જેટલા માલધારી સમાજના આગેવાનોએ સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. જી, આજરોજ સુરત શહેર માલધારી સમાજ દ્વારા જે 31 માર્ચ 2022ના રોજ જે વિધાનસભામાં ભાજપની સરકાર દ્વારા જે કાળો કાયદો પસાર કરવામાં આવ્યો છે એને અને આ કાળા કાયદાને પરત ખેંચવા માટે આજરોજ સુરત શહેર માલધારી સમાજ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને અમે જણાવવા માગીએ છીએ કે આ કાયદો જે માલધારી સમાજના હક અને અધિકાર પર અન્યાય અને તરાપ સમાન છે તો આને તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે. જો સરકાર અત્યારે તો અમે ગાંધીજીના માર્ગે સરકારને વિનંતી કરવા માંગીએ છીએ કે આ કાયદો કાળો કાયદો છે અને માલધારી સમાજને અન્યાય, આ કાયદાથી ખૂબ અન્યાય અને એમના અધિકારથી વંચિત રાખવામાં આવેલ એટલે આ કાયદો પરત ખેંચવામાં આવે. જો આ કાયદો પરત ના ખેંચે તો અમે ગાંધીનગર રેલી નહીં પણ રેલા સ્વરૂપે જઈને ઉગ્ર કરીશું. આજે અમે ખાલી ગાંધી ચિંધ્યા માર્ગે ચોપાટીથી અહીંયા કલેક્ટર સુધી પદયાત્રા કરી હતી અને ઉપર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને સરકારને સંબોધીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. રમેશ ગલચર, જનસાક્ષી ન્યૂઝ, સુરત.